સુસ્તમા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, કાવ્ય 1, નમીએ તુજને વારંવાર. આ કાવ્યના કવિ છે સ્નેહરશ્મિ. પહેલા આ કાવ્યને આપણે સુંદર રાગમાં બોલીશું. પરોઢી પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં કરતા લોકો તારું ધ્યાન. તું ધરતી માં તું છે નભમાં, સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માયે તું છે, ફૂલો મહી હસે છે તું. હરતા ફરતા કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સવનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા છે તે, તારો છે સૌને આધાર. તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. હવે બાળ મિત્રો, આપણે આ કાવ્યને વિસ્તારથી સમજીશું. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારો ધ્યાન. આ પંક્તિમાં કવિ કહે છે કે પરોઢીએ એટલે કે વહેલી સવારનો સમય, સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વ દિશા તરફ જે આછું આછું અજવાળું આપણે દેખાતું હોય એ સમયને આપણે પરોઢિયું કહીએ છીએ. એ સમયમાં પંખી જાગી મીઠા મીઠા ગાત મીઠા મીઠા ગીત ગાય છે. અને હા, પંખીઓ કોના ગીત ગાય છે? ભગવાનના. કાવ્યની અંદર તારા શબ્દ ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે. સવારના સમયમાં મંદિર હોય કે મસ્જિદ હોય, બધા જ ધાર્મિક સ્થળો પર લોકો ભગવાન ઈષ્ટદેવનું ધ્યાન ધરતા હોય છે, ભગવાનને યાદ કરતા હોય છે. તું ધરતીમાં તું છે નભમાં, સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માયે તું છે, ફૂલો મહી હસે છે તું. આ પંક્તિમાં કવિ કહે છે કે હે ભગવાન, તું ધરતીમાં પણ છે, નભમાં છે, સાગરમાં છે, દરેક જગ્યાએ ભગવાનનો વાસ છે. ચંદ્રમાં પણ તું છે, સૂરજમાં પણ ભગવાનનો વાસ છે. તેમ કવિ કહે છે, ભગવાનની હાજરી દરેકમાં છે. કવિને ફૂલોમાં ભગવાન હસતા હોય એવું લાગે છે, કેમ કે જ્યારે આપણે ફૂલોને જોઈએ ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. ફૂલોના કલર, ફૂલોની સુગંધ, ફૂલોનો દેખાવ એ બધું ભગવાને આપ્યું છે, તેથી ફૂલોમાં પણ ભગવાન હસતા હોય તેવું લાગે છે. હરતા ફરતા કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાએ, તું છે સૌનો રક્ષણહાર. આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે દિવસ દરમિયાન ઘણું બધું કામ કરતા હોઈએ, આપણે હરતા ફરતા હોઈએ કે પછી આપણે નિંદરમાં હોઈએ, બધા સમયે ભગવાન આપણી સાથે હોય છે. રાત હોય કે પછી દિવસ હોય, સાંજ હોય કે સવાર હોય, ભગવાનનો સાથ આપણી સાથે જ હોય છે. આપણે જાણીએ છીએ કે ભગવાન ધરતીના કણકણમાં છે, એટલે ભગવાનનો સાથ અને સહકાર આપણી દરેક જગ્યાએ મળી રહે છે. ભગવાન આપણા રક્ષણહાર છે, ભગવાન આપણને દરેક મુસીબતથી બચાવે છે. દેવ બનાવી દુનિયા છે તે, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. આ પંક્તિમાં કવિ કહે છે ભગવાને જ આ દુનિયા બનાવી છે, જીવન સૃષ્ટિ ભગવાનની જ રચેલી છે, તો બધા ઉપર ભગવાનનો જ આધાર છે. ભગવાનના આધારે સમગ્ર જીવન ટકી રહેલું છે. આપણે જાણીએ છીએ કે જમ્યા વગર, પાણી વગર ચાલતું નથી, તો આ બધું કોને બનાવ્યું? ભગવાને જ બનાવ્યું છે. એટલે તો આપણે કહી શકીએ કે ભગવાન આપણો આધાર છે, ભગવાનથી જીવન સૃષ્ટિ ચાલે છે. કવિ કહે છે કે આપણે જાણીએ છીએ કે ભગવાન કોઈના અલગ નથી, બધાના ભગવાન એક જ છે, પરંતુ ભગવાનના નામ અલગ અલગ છે, એટલે બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. આ દુનિયાની અંદર જેટલા સજીવો છે બધા ભગવાનના બાળક જ છે, ભગવાને જ બનાવેલ છે.
तो આપણે ભગવાનને વારંવાર નમવું જોઈએ। ભગવાનને આપણા જીવ સૃષ્ટિમાં ખૂબ ઉપકાર છે એટલે ભગવાનને વારંવાર નમવાની કવિ વાત કરે છે। નમીએ તુજને વારંવાર કાવ્ય ખૂબ સુંદર રસના સ્નેહ રશ્મિની છે। ભગવાન ઈશ્વરની બનાવેલી દુનિયા આ જીવ સૃષ્ટિ વગેરે વિશે આ કાવ્યમાં ખૂબ જ સુંદર વાત કરવામાં આવી છે। આભાર।